શ્રાદ્ધ માસના 15 દિવસને હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે. આ દિવસોમાં પિતૃ મોક્ષ સાથે સાથે પોતાના કર્મનું ભાથું બાંધવાના શ્રેષ્ઠ કર્મના દિવસો હોય છે. પોતાના સ્વર્ગસ્થ આત્માઓના બંધનમાંથી ઋણ ચૂકવવા તેમજ જિંદગીનું ભાથું બાંધવાના ઉત્તમ દિવસો હોય છે. પિતૃદોષ તેમજ તેમની શાંતિ માટે પુણ્યદાન કરવાનો અવસર હોય છે. મંદિરો તેમજ વાડીઓમાં બ્રાહ્મણો, સંતો, મહંતો તેમજ ગરીબોને જમાડવાની પૌરાણિક કાળથી પ્રથા ચાલી આવી છે, જેમાં યજમાન આ રીતે જમાડી અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. સાથે સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ સમાયેલું છે, જેમાં પક્ષીઓ જેવા કે કાગડો, કાબર, કોયલ તેમનો ગર્ભાધાન કાળ કહેવાય છે. તેઓ પોતાના બચ્ચાના જીવન માટે ક્યાંય ન જઈ શકતા હોવાથી તેમને પણ કાગવાસ નાખવામાંથી એટલે કે જમાડવાથી તેમના જીવનનું રક્ષણ સાથે પુણ્યનું કાર્ય થતું હોય છે. આમ હિન્દુ સંસ્કૃતિમાં ભજન, કીર્તન અને ભોજન દ્વારા આ મહિમાને શિવપુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ તેમજ ગીતામાં ઉલ્લેખ કરાયેલો છે. યજમાનને દૂધપાક, માલપુઆ, બાસુંદી, લાડુ, દાળ, ભાત, પૂરી જેવા ઇત્યાદિ ભોજન જમાડીને એક સંતોષનો ઓડકાર ખાતા હોય છે. આપણી સનાતન વૈદિક પરંપરા મુજબ સંસારમાં કોઈ પણ વ્યક્તિ છે એ કોઈના કોઈના ઋણાનુબંધનમાં દરેક લોકો ઉપર પોતાના પિતૃઓનું, ગુરુનું, માતા પિતાનું બધાનું ઋણ હોય છે. એ ઋણ અદા કરવા માટે આપણા માતા પિતા હોય અથવા આપણા પૂર્વજ હોય, જેને આપણે પિતૃ કહીએ છીએ, એ પિતૃના આ મહિના એટલે કે શ્રાદ્ધ પક્ષની અંદર આપણા જે પૂર્વજો છે, આપણા પિતૃઓ છે, એમના સુખ શાંતિ માટે, એમની કૃપા પ્રસાદી પ્રાપ્ત કરવા માટે આ પિતૃ મહિનામાં શ્રાદ્ધ પક્ષની અંદર આપણે બધા ગાયોને, બ્રાહ્મણોને, કૂતરાને આપણે બધા ભોજન કરાવતા હોઈએ છીએ. આના કારણે આ લોકો એક પ્રકારે આપણા પિતૃ પણ આનાથી ખુશ થાય છે, સાથે સાથે આપણાથી આવા જે કંઈ જીવજંતુ, ગાય માતા છે, કાગડો છે, કૂતરા છે, આ બધાનું પણ આપણે એમને આપણે સેવા કરીએ છીએ. અને આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ હોય એ માતા પિતા, ગુરુ અને ઋષિનું ઋણ આપણા ઉપર છે જ, તો ઋષિની આ પરંપરા છે, જેવી રીતે આપણા મનુષ્યનો એક વર્ષ ત્યારે આપણા પિતૃલોકનો એક દિવસ માનવામાં આવે છે. અને આ મહિના જે 15 દિવસના જે 15 દિવસ છે એની અંદર પિતૃઓ આપણા ઉપર આશા રાખતા હોય છે, એ શાસ્ત્રમાં વર્ણન છે. એટલે આપણે જે કંઈ આ બધા બ્રાહ્મણને, ગાયને, કૂતરાને અથવા તો કોઈ પણ આપણે ભોજન કરાવીએ દરિદ્ર નારાયણને, તો એ આપણા પિતૃને પહોંચે છે અને એના આશીર્વાદથી આપણે વહેલી તકે સુખી પણ થઈએ છીએ અને આપણામાં વિશેષ કરીને સંસ્કાર આવતા હોય છે.